નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ ચુંજનમાં તમારું સ્વાગત છે. આજે સન્ડે, તો તમે જે પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં કરેલા છે ભાઈ બહેનો, તેની હું રિપ્લાય દેવાની કોશિશ કરીશ. તો પહેલી કોમેન્ટ લખેલા છે નિત્યા વિડીયો. તો બેન લખે છે કે 37ની કટોરીનું બ્લાઉઝનો વિડીયો બનાવો મેમ. તો નિત્યાબેન, હું 37ની ટૂંક સમયમાં 2-3 વિડીયા પછી અપલોડ કરીશ. પહેલાં ધોતીની જે ભાઈ બહેનો રિક્વેસ્ટ કરે છે, તો પહેલાં એ કટિંગ અને સુઈ મૂકીને પછી હું તમને 37ની કટોરીવાળી બ્લાઉઝનો વિડીયો જરૂર અપલોડ કરીશ. તો થેન્ક યુ નિત્યાબેન. બીજી કોમેન્ટ છે ચેતન રાવલ. તો લખે છે ચેતનભાઈ કે નાઇસ દીદી, તમે સરસ રીતે શીખવાડો છો. બીજી કોમેન્ટ ચેતનભાઈ કરે છે કે દીદી, તમારો વિડીયો જોઈને હવે હું બ્લાઉઝ શીખી ગયો છું. તો થેન્ક યુ ભાઈઓ, તમે આવી રીતના જોઈને શીખો છો, મને ઘણો આનંદ થાય છે. આવી રીતને કોમેન્ટ કરતા રહેજો, ને કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. પછી નેક્સ્ટ કોમેન્ટ છે મનસુખભાઈ ઝાપડિયા. તે લખે છે, વાહ માસી થેન્ક યુ, હું મારા ભાઈના પણ આવું કુર્તો બનાવી આપીશ. તો બેન, એ જે શીખતા હશે એને લખ્યું છે મનસુખભાઈને ઓલામાંથી. તો કે મેં જે બોયઝ કુર્તો કટિંગ અને સ્વિંગ બેનને મેં બતાવેલું છે, તો એ જોઈને શીખે છે. તો થેન્ક યુ બેન તમને પણ. રામ, બીજી નેક્સ્ટ કોમેન્ટ છે ના રામદેવ વિડીયો કારેલિયાની. તો એ લખે છે કે બહુ સરસ રીતે મેમ તમે શીખવાડો છે. તો થેન્ક યુ રામદેવભાઈ, તમે પણ તમારો ખૂબ ખૂબ આભાર. તમે આવી રીતના અમને સપોર્ટ કરતા રહેજો અને આવી રીતના જોઈને શીખતા રહેજો. હવે નેક્સ્ટ કોમેન્ટ છે ગુજરાત યાત્રા. તો ભાઈએ મને પહેલી કોમેન્ટ લખેલી હતી જય શ્રી કૃષ્ણ, અને બીજી કોમેન્ટ લખેલી છે એ બહુ મોટી છે. પહેલાં તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે બહુ સરસ કોમેન્ટ કરી છે, મને બહુ જ આનંદ થયો તમે આ કોમેન્ટ કરીને. તો એની કોમેન્ટ હું વાંચું છું કે પહેલાં તો દીદી તમારો ખૂબ ખૂબ આભાર, વેરી નાઇસ કટિંગ ને સિલાઈનું કામ શીખવાડવા બદલ આભાર. ઘરે બેઠા ગરીબ ભાઈ બહેન શીખી શકે ને રોજીરોટી મળી શકે. દીદી એક વિડીયો એવો પણ બનાવજો કે કોઈ પણ ભાઈ બહેન જે કામ કરીને કામ બીજાને શીખવાડે ને, તો આપણો દેશ આગળ આવી શકે. દીદી પાછો તમારો ખૂબ ખૂબ આભાર. દિલ છે તમારો વિડીયો જોઈને 50% 3 દિવસમાં સીવવાનું અને કટિંગ કરવાનું શીખી ગયો છું. દીદી ખોટું લખાઈ ગયું હોય તો તમારો નાનો ભાઈ ગણીને માફ કરજો. ખૂબ ખૂબ સરસ રીતે શીખવાડો છો. જય માતાજી, ખૂબ પ્રગતિ કરો ને આગળ આવો ને સૌને આગળ લાવો. તમારો તો પહેલાં ભાઈ ખૂબ ખૂબ આભાર. તમે સરસ કોમેન્ટ કરી છે કે આપણા દેશના જે ભાઈ ગરીબ છે, ભાઈઓ બહેનો, એ મારા ચેનલમાં ઘણા ભાઈઓ બહેનો જોઈન થયેલા છે ને ઘણા લખે છે મેડમ હું અપંગ છું. તો મને ઘણો એમ થાય કે અપંગ ભાઈ બહેન કોઈ કરી ન શકે, ઘરે બેઠા સિલાય એવું જ ઈઝી જે હોય વસ્તુ એ જ શીખી લે, તો એની રોજીરોટી મળી શકે એવું કામ છે. તો મારી વિનંતી છે ભાઈઓ બહેનો તમને પણ, કે જે તમારામાં સ્કિલ છે, જે તમારામાં આવડત છે, તો આવી રીતના તમે કોઈ બી વસ્તુ તમે દેશની સેવા માટે કોઈ સમય આપી શકાય તો આપણો દેશ આગળ આવી શકે. મને બહુ જ આનંદ થયો આ વસ્તુ તમારી જે કોમેન્ટ લખી તમે મને જે મોકલી છે. તો હું એક નેક્સ્ટ વિડીયો ગમે ત્યારે હું ફ્રી થઈશ તો ભાઈ બહેનો બનાવીશ કે આપણામાં જે આવડત છે તો આપણે બીજા માણસને કેમ ઉપયોગી થઈ શકે. તો એનો હું એક વિડીયો અપલોડ જરૂર કરીશ. તો થેન્ક યુ ભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. હવે નેક્સ્ટ કોમેન્ટ છે શિલ્પા 19. તો શિલ્પાબેન લખે છે વેરી નાઇસ વિડીયો. તો થેન્ક યુ શિલ્પાબેન તમને પણ. આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને આવી રીતના અમારી ચેનલમાં જઈને વિડીયો જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. નેક્સ્ટ કોમેન્ટ છે મંગલેશભાઈ પટેલ. લખે છે, ચણિયા ચોલી બનાવો છો? હા ભાઈ, હું બનાવું છું, પણ હવે ઓનલાઈન હું એક મારો ઓનલાઈન શોપિંગ સેન્ટર છે જેનું નામ છે, હું વારે વારે બોલું છું મારા વિડીયામાં, જેનું નામ છે www.vmdmartindia.com. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે ઓનલાઈન તમારે ચણિયા ચોલી મંગાવી તો સરસ મજાના તમને ચણિયા ચોલી મળી જશે. એમાં તમે બનારસી હોય કે વર્કવાળા હોય, કોઈ બી ચણિયા ચોલી તમે ખરીદી કરી શકો. તો તમે જરૂર વિઝિટ કરજો અને એમાંથી જરૂર મંગાવી લેજો. નેક્સ્ટ કોમેન્ટ છે વિજેશ પવનિયા. એ લખે છે, પૂનમ મેમ ગુડ નાઇસ. તો થેન્ક યુ વિજેશભાઈ તમને પણ. આવી રીતના તમે અમને સપોર્ટ કરતા રહેજો, અમારી ચેનલમાં જઈને વિડીયા જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. નેક્સ્ટ કોમેન્ટ છે કંચનબા ઝાલા. લખે છે, બેન થેન્ક્સ સરસ. તો બધા ભાઈઓ બહેનોને મારા વિડીયા ગમે છે તો મારી જે મહેનત છે એ સફળ થાય છે. જે હું મહેનત કરીને તમને વિડીયો આપું છું, તમે શીખો છો એનો મને આનંદ છે. હવે નેક્સ્ટ કોમેન્ટ છે ઠાકોર નિકુલ. લખે છે, મેમ તમે ફરમા આપો બનાવીને ઓનલાઈન મોકલો છો? તો ભાઈ હજી સુધી મોકલ્યા નથી, હું જ્યારે વિચારીશ ત્યારે હું તમને જરૂર વિડીયામાં કહી દઈશ કે મેં ફરમાં આ રીતના હું મોકલું છું, ત્યારે હું તમને લિંક પ્રોવાઈડ કરી દઈશ. હવે નેક્સ્ટ કોમેન્ટ છે સુશીલા રોહિત. એ લખે છે, સુશીલાબેન સુપર. તો થેન્ક યુ સુશીલાબેન તમને પણ. હવે નેક્સ્ટ કોમેન્ટ છે
ફતુભા સોલંકી હું પહેલી વાર શીખું છું તો મેં ઘણા ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે ભાઈ બહેનો જે પહેલી વખત શીખતા હોય તો તમારે પહેલા મશીન ક્યાંથી સ્ટાર્ટ કરવું દોરો કેમ પહેરવો ઓઇલિંગ કેમ કરવું મશીનનું સેટિંગ કેમ કરવું પહેલી વખત શીખતા હોય તો સિલાઈ સીધી કેમ કરવા ને બે ત્રણ સેમ્પલ મેં તમને બતાવેલા છે કે ગોળ સિલાઈ સોરસ ને એવી રીતના ત્રિકોણ તો એ સેમ્પલની પ્રેક્ટિસ કરીને તમે આગળ વધી શકો તમારો પાયો મજબૂત થાય તો એવા નેક્સ્ટ હું એવી રીતના વિડીયા મૂકતી રહીશ કે જે પહેલી વખત શીખે છે ભાઈ બહેન એ પહેલેથી પાયેથી શીખી શકે તો મને જેમ જેમ સમય મળે હું વિડીયો અપલોડ જરૂર કરી ને તમે શીખી શકો હવે નેક્સ્ટ કોમેન્ટ છે હર્ષા ગોંડલિયા એ લખે છે સરસ તો તમારો પણ આભાર બેન આવી રીતના તમે વિડીયો જોઈને શીખતા રહેજો ને કોમેન્ટ કરતા રહેજો હવે નેક્સ્ટ કોમેન્ટ છે સુધા ઠાકોર લખે છે વેરી નાઇસ વિડીયો તો તમને સુધાબેન તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આવી રીતના તમે બધા વિડીયો જોતા રહેજો ને શીખો ને તમને જેવું લાગે પ્રશ્ન કઈ ભાઈ પ્રશ્ન થાય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કરજો જે ભાઈઓ બહેનોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ મારે નથી લેવાની તો સોરી ભાઈઓ બહેનો માફ કરજો હું નેક્સ્ટ કોમેન્ટ બોક્સમાં લઈને આવું છું જે પહેલી વખત ભાઈઓ બહેનો કોમેન્ટ કરશે ને સરસ લાગશે જેની કોમેન્ટ એ હું આવતા સન્ડેમાં હું લઈશ એનું નામ ને એની રિપ્લાય આપીશ જરૂર કોશિશ કરીશ તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ